स्वरा स्वरा बेटा जागने जागवा कृष्ण को बापूजी हाँ तमें बोला भी मने अरे हाँ बेटा मने मारो नैपकिन नथी मरतो आप ये पान पेट बहु नड़े छे कुंदन हमेशा कहता था कि शरीर ओछो करो अय्या बाप रे मोजा पेरो मच कसरत थी गई शूज पेरता केटली वार लागशे भगवान जाने ए बाप छे वटे पेराई गया वाह भाई वाह हेलो बापूजी थैंक यू આ શું છે બહાર જાઉં ને ત્યારે મને નેપકિન જોઈએ આદત પડી ગઈ છે હું આવું હા બાપુજી હા હા માંડ માંડ પેરાયા બોઠા અરે તમે નથી આવતા વોક ઉપર ના આજે મારો યોગનો દિવસ છે સ્વરાએ કહ્યું છે એક દિવસ યોગાસન એક દિવસ વોક તું એકલો જાઉં તો એમાં શું થઈ ગયું આ જુઓ તમારા મિત્રો તમારી રાહ જોઈને ઊભા છે જાઓ જલ્દી હવે ઠીક છે આવું છું હા પહેલા આવજો પાછા કોને મેસેજ કરે છે મોઈની લજ્જા આંટી કેમ એમને કહું છું કે હું પણ એ ઘરમાં નથી આવવાની અને મનને પણ નથી રહેવા દેવાની અરે મોઈની શું તું પણ આજે મમ્મી આવ્યા હતા તો એમને કેવું તું ને જે પ્રોબ્લેમ હતો એ તો અત્યાર સુધીમાં એ પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ ગયો હોત તું કેમ આમ કરે છે યાર અરે એમને કહેવાનો શું ફાયદો થાત મન એમને કહ્યું હોત ને તો એ એમ જ કહેત કે ધીમે ધીમે બધું જ સારું થઈ જશે હા તો બીજું શું કહે એ લોકો અને આમ પણ હવે બધું સારું જ થઈ જવાનું છે ને મન એવું કઈ નથી થવાનું સોરી ટુ સે ધીસ મને એ ઘરમાં નહીં ફાવે હું આટલા બધા લોકોની વચ્ચે ક્યારે રહી જ નથી અને બીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત અરે એ ઘરમાં ઝવેરી પરિવારની વહુએ સાડી પહેરવી પડે છે અરે મોહિની એવું કઈ જ નથી સ્વરા ક્યાં સાડી પહેરે છે શું શું બોલ્યો તું સ્વરા એ તારી પત્ની છે ભૂલથી બોલાઈ ગયું મોહિની સોરી મોઢામાંથી ભૂલથી નીકળી ગયું સોરી ફાઇન સાડીની વાતને છોડ સાઈડમાં મૂક મારો ત્યાં શોર્ટ્સ પણ નહીં પહેરી શકું એ ઘરમાં મને છે ને આમ બંધન જેવી ફિલિંગ આવશે અરે મન મારી ફૂડ હેબિટ્સ અલગ છે યાર ત્યાં મને પીઝા પાસ્તા બર્ગર કોન્ટિનેન્ટલ ફૂડ નૂડલ્સ આ બધું નહીં મળે યાર અરે એ ઘરમાં તો ડુંગળી પણ નથી ખવાતી આ શું બોલે છે મોહિની તું એનું ભાન છે તને તને માણસોની ભાવના કરતા વધારે આ શોર્ટ્સ આ પાસ્તા પીઝાની વધારે ચિંતા છે જો મને આ પહેલાથી ખબર હોત ને તો હું તારી સાથે તું મારી સાથે શું બોલ ને અટકી કેમ ગયો તો તે મારી સાથે લગ્ન જ ના કર્યા હોત એમ જ ને મોહિની તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે હું ક્યાંની વાત ક્યાંય નથી લઈ જતી મન તારા ફેમિલી નો વિષય આવે ને કે તું મારી સાથે કોઈ અલગ જ ટોન માં વાત કરવા લાગે છે તું એ મન રહ્યો જ નથી જે કોલેજ માં મને જીવતી પણ વધારે પ્રેમ કરતો હતો એ મન ક્યાંક ખોવાઈ જ ગયો છે તું છે ને તારા ફેમિલીની સામે મને એવી રીતે ફીલ કરાવડાવે છે જાણે જાણે હું કંઈક અલગ છું મન તને યાદ છે કોલેજમાં તે મને બધાની વચ્ચે પ્રપોઝ કર્યું હતું સૌથી બેસ્ટ ફિલિંગ હતી એ બહુ જ સારું ફીલ થઈ રહ્યું હતું ત્યારે મને
પણ જ્યારથી તારા ફેમિલી આપણને તળાવની પેલે પાર બેસેલા જોયા છે ને, અને જ્યારથી તારા ફેમિલીને આપણા રિલેશન વિશે ખબર પડી છે ને, ત્યારથી બદલાઈ ગયો છે. કોઈક અલગ જ મન ઝવેરી મારી સામે આવીને ઊભો રહી ગયો છે. મારો મન નથી આ. અને ફેક્ટ તો એ છે કે તું હંમેશા તારા ઘરનાથી ડરતો જ રહ્યો છે મન. અને આ ડરમાં ને ડરમાં જ તે પેલી સ્વરા સાથે લગ્ન કરી લીધા છે. અને એના પછી શું કર્યું બે? મેં લગ્ન તોડી નાખ્યા ને, અને આવી ગયો ને તારી પાસે, અને તારી સાથે લગ્ન કર્યા ને મેં, તને આપેલું કમિટમેન્ટ પૂરું કર્યું કે નહીં બોલ. એક મિનિટ, મમ્મી નો ફોન છે, બોલતી નહીં, ઉપાડું છું. હા મમ્મી બોલ. મન, તને પૂછવાનું તો રહી જ ગયું બેટા. શું બોલ ને મમ્મી? તું ઘરે આવે છે ને બેટા, તો તારા માટે શું શું બનાવ? મન, તારો ગૃહ પ્રવેશ થવાનો છે ને, તો સ્વરા તો ખુશીમાં ને ખુશીમાં તારો રૂમ સાફ કરવા લાગી છે. બધી જ વાતનું જાતે જ ધ્યાન રાખે છે. કે ને બેટા, શું શું બનાવું તારા માટે? મમ્મી, તને તો બધી ખબર જ છે ને મારી, કે મને શું ભાવે છે, શું નથી ભાવતું, શું ગમે છે, શું નથી ગમતું. તારી રીતે કર ને મમ્મી. સારું બેટા, તને જે ગમશે ને એ જ બનાવીશ. હમ, સારું, મૂકું ફોન. હા હા મમ્મી, બાય. જોયું મોહિન, આ છે આપણા માણસો, અને આપણા માણસો આપણી આશા રાખીને બેઠા છે. અને મોહિની, આપણે છે ને કોઈની લાગણીઓ સાથે રમવું ના જોઈએ. મન, તારા લોકો, એ લોકો તારા વિશે વિચારી રહ્યા છે, મારા વિશે નહીં. અરે, એમણે એક પણ વાર એવું પૂછ્યું કે મોહિનીને શું ભાવે છે, મોહિનીને શું ગમશે? ના. હા બોલ મમ્મી. મન, ફોન મૂક્યા પછી યાદ આવ્યું કે તને શું ભાવે છે એ તો મેં પૂછી લીધું, પણ મોહિનીને શું ભાવે છે એ તો પૂછ્યું જ નહીં. એક કામ કર ને બેટા, એ ત્યાં હોય તો એને ફોન આપને, હું જાતે જ પૂછી લઉં એને, એને શું ભાવે છે, શું નથી ભાવતું. આપને ફોન. મમ્મી, એ નાવા ગઈ છે, તારે જે કેવું એ મને કહી દે ને, હું એને પછી કહી દઈશ. બેટા કઈ નહીં, બસ એ જ પૂછવું હતું કે એને શું ભાવે છે, શું નથી ભાવતું, એની પસંદ નાપસંદ એ બધું. બેટા, મોહિની મારી નવી નાની લાડકી વહુ છે, એનું ધ્યાન તો રાખવું પડશે ને, એટલે આવે એટલે તું મને પૂછીને કે એને શું ભાવે છે, શું નથી ભાવતું, એને શું ગમે છે, શું નથી ગમતું. એને જે ગમશે ને એ જ હું કરીશ. હમ, હા મમ્મી, ઠીક છે, હું એની સાથે વાત કરીને તને કહી દઈશ. ચાલ બેટા, મૂકું ફોન. હા ડિમ્પલ. મોહિની! નો મોહિની! નો મોહિની! નો 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 મન, હું એ ઘરમાં રહેવા માટે કોઈ પણ કારણે નથી જવાની. અરે પણ મોહિની, તું મારી વાત કેમ નથી? અરે તું મારી વાત નથી સાંભળતો મન. મેં તને કહ્યું ને એકવાર કે મારે એ ઘરમાં રહેવા માટે નથી જવું, નથી જવું, નથી જવું એટલે નથી જવું. હું એ ઘરમાં રહેવા માટે નહીં જઉં, લાસ્ટ ટાઈમ કહું છું તને મન. અરે પણ એ ઘરમાં જવામાં પ્રોબ્લેમ શું છે તને? અને જો કઈ પ્રોબ્લેમ થયો તો હું છું ને ત્યાં તારી સાથે. અરે મને વિશ્વાસ જ નથી હવે તારા પર. આ તું શું બોલી રહી છે મોહિની, તને સમજાય છે કઈ? મન, મને બધું જ સમજાય છે, અને જે બોલી રહી છું ને બધું જ બરાબર બોલી રહી છું. મન, 24 કલાક તારા મગજમાં પેલી સ્વરા સ્વરા સ્વરા, બીજું કઈ હોય છે ખરા? અરે મોહિની, મેં સ્વરાને ડિવોર્સ આપી દીધા છે, અને એને ડિવોર્સ આપીને મેં તારી સાથે લગ્ન કર્યા છે, તને દેખાતું કેમ નથી? અને હું માત્ર તને પ્રેમ કરું છું, એ મારી સારી ફ્રેન્ડ છે, અને અમે બંને 1 વર્ષથી સાથે રહીએ છીએ ને, એટલે બંને વચ્ચે અટેચમેન્ટ થઈ ગયું છે, એટલે એકબીજાનું સુખ દુઃખ શેર કરીએ છીએ, બસ આટલી જ વાત છે, તને સમજાતું કેમ નથી? અને મોહિની, મારે એ ઘરમાં તારી સાથે રહેવા જવું છે, અને માંડ માંડ દિવસ આવ્યો છે તો તું આ સમય પાછી માની કરી રહી છે. મન, મારે એ ઘરમાં રહેવા માટે નથી જવું, શું કામ જીદ કરે છે તું મારી સાથે? મન, અરે શું કામ જબરજસ્તી કરે છે તું મને?
તું મને સાચે પ્રેમ કરે છે ને તો જા, જઈને તારા ઘરવાળાને કહી દે કે અમારે તમારા ઘરમાં રહેવા માટે નથી આવું. ચોકે ચોકી ના પાડી દે એ લોકોને. ચલ, તારી સાથે તને વાત કરવાનો કોઈ અર્થ જ નથી, કોઈ અર્થ નથી. હા તો ના જોઈને અર્થ મારી સાથે વાત કરવાનો. તને તારા ઘરમાં રહેવા મળી રહ્યું છે. મન 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 અચ્છા, ખરા ટાઈમે તું અહીંયા જ આવીને ઊભી રહી ગઈ એમ જ ને? બહુ સારું લાગતું હશે ને તને મારા અને મન વચ્ચે ઝઘડો કરાવીને? મોહિની, તું આવું બધું શું કામ બોલી રહી છે? અરે, હું તો તમારા લોકોને ગૃહ પ્રવેશની તૈયારીઓ કરું છું અને તું જ. ઓ પ્લીઝ 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 પ્લીઝ, આ ગૃહ પ્રવેશને ને મારે કોઈ સંબંધ જ નથી સ્વરા. તમને બધાને મનમાં ઇન્ટરેસ્ટ છે, મારામાં નહીં. મોહિની, તું મનનો અડધો ભાગ છે ને, તું એની અર્ધાંગીની છે, એની પત્ની છે તું. તો તને કઈ અલગ નિમંત્રણ આપવાનું હોય? અને મોહિની, તારા માટે થઈને મન આટલા દિવસ ઘરથી દૂર રહ્યો, બહાર રહ્યો એ, અને હવે ફાઇનલી જ્યારે ઘરમાં તને બધા સ્વીકારી રહ્યા છે, તને એક્સેપ્ટ કરી રહ્યા છે, એટલા માટે થઈને ઘરે પાછો આવવાનો છે. આટલી નાની વાત તને સમજાઈ નથી રહી? અરે પણ મારે આ ઘરમાં નથી રહેવું. આટલી વાત કોઈ કેમ મારા વિશે વિચારતું નથી સ્વરા? આખો દિવસ સાડી પહેરીને 24 કલાક આ ઘરમાં રહેવાનું? નહીં ફાવે મને આ બધું યાર. આખો દિવસ રસોડામાં રહેવાનું, રસોઈ બનાવવાની, નથી કરવું મારે આ બધું, અને આવડતું પણ નથી મને આ બધું યાર. અને આ તો કેવું, પોતાને ભૂખ લાગી હોય તો પણ પોતે નહીં જમવાનું, પહેલા પુરુષોને જમાડવાના. આવું તો કઈ હતું હોય? આવું બધું મને નહીં ફાવે. બસ, ઇટ્સ ઓકે, રિલેક્સ, શાંત થઈ જા તું. મોહિની, જો આ ઘરમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ નથી, ઉપરથી આ બધું એકબીજા વચ્ચેનો પ્રેમ છે. તને જે આ બધી વાતો દેખાય છે ને, બહારથી દેખાય છે, એ બધી સાચી વાત છે જ નહીં. હા, હું માનું છું કે આ ઘરમાં પહેલા એવા નિયમો હતા, પણ હવે ધીરે ધીરે આ ઘરમાં બધું બદલાઈ ગયું છે, અને મને ખાતરી છે કે એક વખત તું આ ઘરમાં આવી જઈશ ને, તો તું એકદમ ખુશી ખુશી આરામથી રહી શકીશ. તું એમ વિચાર કર કે આ બધું તારા માટે નહીં, તો મન માટે કર. જો એ ખુશ રહી શકશે તો તું પણ ખુશ રહી શકીશ ને. મોહિની, મને એ વાતની તો ખબર છે કે જો તું મનને ગમતી એક વસ્તુ કરીશ ને, તો મન તારી ગમતી 100 વસ્તુઓ કરશે. અને આ ઘરમાં દરેક લોકો તને ખૂબ પ્રેમથી રાખશે, અને તારાથી ક્યારે કોઈ ભૂલ થઈ પણ જાય તો શું થયું? માફી માંગી લેજે, શું છે એમાં? જો એનાથી માત્ર ને માત્ર તારી ભૂલ સુધરી જશે અને ધીરે ધીરે બધું સારું થઈ જશે. ચલ, એક વાત મને કે, તું મનને ખરેખર પ્રેમ તો કરે છે ને? ઓફકોર્સ. બસ તો પછી તું આ બધું મન માટે કરી રહી છે એવું માનીને કર. અને એક વાતની તો મને ખાતરી છે મોહિની, કે મન હોય કે મોટી બા હોય કે ઘરના દરેક સભ્ય હોય, એ બધા જ મળીને તને ખૂબ જ સંભાળશે. બસ આજ આજ સ્વરા, આજ મનની બધી વાત તને મારા કરતા વધારે ખબર પડી જાય છે. અરે મને નથી આવડતું આવું, અને તારી જેમ મીઠું મીઠું બોલીને બધાને પોતાના વશમાં કરી લેતા પણ મને નથી ફાવતું સ્વરા. અને આજ સ્પેશિયલી આજ કારણ છે જેના કારણે હું આ ઘરમાં રહેવા આવવા નથી માંગતી.
મારે તમને લોકોને આ ઘરમાં પાછા લાવવા હતા, એટલા માટે થઈને હું અહીં રહેતી હતી. બસ એક વાર તમે લોકો આ ઘરમાં પાછા આવી જાઓ, પછી હું થોડા સમયમાં અહીંથી જતી રહીશ. બસ એક વખત તમારા લોકોનો ગૃહ પ્રવેશ થઈ જાય, જો એના પહેલા તો હું નથી જઈ શકતી, કારણ કે જો હું એના પહેલા જઈશ ને તો ઘરમાં બધાને બહુ દુઃખ થશે, હર્ટ ફીલ થશે. એ પછી મોટી બા હોય, બાપુજી હોય કે પછી મન હોય, પણ બસ એક વાર તમે લોકો આ ઘરમાં પાછા આવી જશો ને, એટલે તારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મોહિની. જો તને પ્રોબ્લેમ મારાથી છે ને, તો એ વાતની સજા તું મન અને ઘરના બીજા બધા લોકોને કેમ આપે? પ્લીઝ સમજ ને, આવું ના કર પ્લીઝ. એક મિનિટ સ્વરા, એટલે તું ખરેખર આ ઘર છોડીને જતી રહેવાની છે? હા, જો મોહિની, અંતિમ નિર્ણય તારો રહેશે, પણ હું આશા કરું છું કે તું પોઝિટિવ નિર્ણય લઈશ. મોહિની પણ છે ને એક નંબરની મૂરખ છે. આ ઘરના લોકો ત્યાં બોલાવે છે આટલા પ્રેમથી, તો ત્યાં જવું જોઈએ ને. અને મોહિની છે કે બસ શું જા, તને કહ્યું ને એકવાર નીકળ. વાહ, વેરી નાઇસ. એટલે બધી જ તૈયારી તે કરી લીધી છે એમ જ ને? અને તું ઘર છોડીને જવા માટે તૈયાર છે, એટલે તું મારી સાથે કુંદન નિવાસમાં રહેવા પણ નહીં આવે એમ જ ને? ઠીક છે, હવે તું પણ જ્યાં રહેવા જઈશ ને ત્યાં હું પણ તારી સાથે રહેવા નહીં આવું, એ ફાઇનલ છે. એટલે તું મારી સાથે કુંદન નિવાસમાં રહેવા માટે પણ નહીં આવે? અરે હા હા, નથી આવું, જા રે હવે. અર્પિતા, મારું બેગ લેવડાવજે તો. એક મિનિટ, શું બોલી તું? એટલે તું કુંદન નિવાસમાં રહેવા આવે છે? થેન્ક યુ સો મચ મોહિની. આઈ લવ યુ મોહિની, આઈ લવ યુ. થેન્ક યુ સો મચ. મેં કશું નથી જોયું. હા હા છે ને મોહિની, થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. યસ 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 યસ.